विद्यार्थी मित्रों घरे बैठा मेहनत करता ईशो अने बधाय आनंद में ईशो। डेल्टा यूट्यूब में आपणे जे काई लेक्चर चालू कर्या छे ए पण तमे जोता हशो अने तैयारी पण करता हशो। धोरण 9 नुं गणित जे आपणे चालू कर्युं छे पहेलुं प्रकरण, आ पहेला प्रकरणनी अंदर आपणे स्वाध्याय 1.3 सुधी पहोंची ग्या छे। એટલે એ બધી તૈયારીઓ તમે કરતા હશો અને એના પછી આ બધી તૈયારીઓ થઈ ગઈ હશે તો આના પછીનો જે હવે પછીનો આપણે મુદ્દો લઈશું એમાં પણ તમને સરળતા રહેશે અને ગણિત શીખવામાં બહુ મજા આવશે। જેટલી જેટલી તૈયારીઓ તમે વધારે કરશો એટલું આગળ ને આગળ તમને સહેલું પડતું રહેશે। એટલે બધાને આ યુટ્યુબ જે આપણે વિડીયો મોકલી છે એ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરીને કોઈ દોસ્તાર હોય અને ન જોયા હોય તો એને ફોરવર્ડ કરજો અને એને પણ કામ આવે અને બધા વિદ્યાર્થીઓને આ માહિતી મળતી રહે અને બધાએ તૈયારી કરતા રહ્યો ઘરે રહી અને મહેનત કરતા રહ્યો। હવે ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.3 ગણતા હતા, 1.3ની અંદર કોઈ પણ અપૂર્ણાંક આપ્યો હોય તો એને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે બતાવવું એની વાત કરી હતી। તો એના માટે આપણે બે રીત જોઈ હતી કે ભાઈ ભાગાકાર કરવાથી દશાંશ અપૂર્ણાંક આપણને મળી જાય છે અને જો છેદમાં એકડો ને શૂન્ય બતાવી શકતા હોય ઉપર નીચે ગુણવાથી તો એ સરળતાથી દશાંશ સ્વરૂપ એનું મળી જાય છે। અને ત્યાર પછી એના ત્રણ પ્રકાર જોયા હતા કે દશાંશ સ્વરૂપ મળે છે એમાં ત્રણ પ્રકાર હોય, કાં જો એનો શેષ ઝીરો આવી જાય એટલે કે શાંત દશાંશ અપૂર્ણાંક હોય, અને જો શેષ ઝીરો મળી જાય, ઝીરો ન મળે અને શેષનું પુનરાવર્તન થયા રાખતું હોય તો એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય। આવું આપણે આગળ જોઈ ગયા છે। છેલ્લો મુદ્દો એમાં આપણે એવું જોયું હતું વ્યાખ્યાની અંદર કે ભાઈ શેષનું પુનરાવર્તન તો થાય જ, એટલે કે ભાગફળની અંદર સંખ્યાઓ જે છે એનું પુનરાવર્તન થયા રાખતી હોય, પણ ક્યારેક એવું પણ બનશે કે શેષ ઝીરો નહીં થાય અને શેષનું પુનરાવર્તન પણ નહીં થાય। હજી સુધીમાં આપણે એવા દાખલા તો નહોતા આવ્યા પણ કદાચ એક અદર આવી જાય, નહીંતર તમને સ્વાધ્યાયમાં છે દાખલા એ ગણજો, એમાં શેષનું પુનરાવર્તનય નહીં થાય અને ભાગફળની અંદર સંખ્યાનું પણ પુનરાવર્તન નહીં થાય। એટલે ત્યારે તમારે એ દશાંશ અભિવ્યક્તિને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાની છે। આવા પ્રશ્નો આપણે ગયા વિડીયોની અંદર જોયા હતા। હવે એ જ સ્વાધ્યાયનો દાખલા નંબર 1નો ચોથો દાખલો છે એ પણ એ જ રીતનો છે કે ભાઈ 3 ના છેદમાં 13 મેં દશાંશ સ્વરૂપમાં દર્શાવો, તો એને આપણે જો અહીંયા છેદમાં 13 છે એટલે એકલો શૂન્ય આવે એવા તો કોઈ આપણા ચાન્સ છે જ નહીં, એટલે તમારે ફરજિયાત 3 ને 13 વડે ભાગવા પડશે અને એ ભાગાકાર કરી અને આપણે દશાંશ અભિવ્યક્તિ એની દર્શાવશું અને પછી કહીશું કે એ કેવા પ્રકારની છે, શાંત છે, અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે। તો જોતા જાય વિદ્યાર્થી મિત્રો ભાગાકારની વાત આવે છે, અહીંયા ભાગાકાર કરવાના થાય છે એટલે ગુણાકાર તો હોય જ, ઘડિયા તો હોય જ, કારણ કે ઘડિયા આવડતા હોય તો તમે ગુણાકાર કરી શકો અને ગુણાકાર કરી શકતા હોય તો જ તમે ભાગાકાર કરી શકો, એટલે ઘડિયા છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે। ખાસ તો કાંઈ નહીં તો છેલ્લે બાકી 9 સુધીના ઘડિયા, 1 થી 9 સુધીના એટલા આવડતા હોય તો બાકીના ઘડિયા તો તમે ગુણાકાર કરી કરીને પાડો તૈયાર કરતા જાઓ, પણ 1 થી 9 નહીં આવડે એનો અર્થ એવો થયો કે જો 1 થી 9ના ઘડિયા નહીં આવડે તો ગુણાકાર તમે કરી નહીં શકો, ગુણાકાર નહીં થાય તો ભાગાકાર પણ નહીં થાય। એટલે ખાસ કરીને હજી જો ઘડિયા ના આવડતા હોય, 8મા ધોરણની અંદર તૈયાર કર્યા હોય ભૂલાઈ ગયા હોય તો હજી આ વિડીયો જોતા પહેલાં ઘડિયા તૈયાર કરી લેજો। 1 થી 9 ઘડિયામાં પહેલો ઘડિયો તો તમને આવડતો જ હોય, 1 એકાનો, 10 એકાનો આવડતો હોય, માત્ર વૈધા 2 થી 9 એટલે 8 પાળા વૈધા, એ 8 ઘડિયા જો તમે તૈયાર કરી નાખો તો ગુણાકારમાં તમને ક્યાંય તકલીફ નહીં પડે। બાકી તો ગુણાકાર કરી કંઈ પછી 151 એકાનો પાળો તમારે કરવો હોય તો એ કરી શકાય, 151 એકા 151, 151 ગુણ્યા 2 કરો એટલે બીજો મળે, 3 ગુણાકાર કરો એટલે 3 વડે એટલે ત્રીજો મળે, 151 તેરી 151 ચોખ્ખો આવો ઘડિયો તમે કરી શકો,
हज़ार एकानो घड़ियो करवो हो, लाख एकानो घड़ियो करवो हो तो पण गुणाकार एटले एक थी नौ जो पाड़ा आवड़ता हो तमारा एटले मात्र तो आठ ज वधा ने तैयार करवाना तो ये आठ पाड़ा जो तमने आवड़ी जाए तो तमारा घड़िया तैयार थी जाए। ये तैयार तमारे थी गया हे हजी न तैयार थे हो तो तैयार कर लीजिए जेथी कहीने भागा कारण के आम भागाकार सिवाय कोई प्रश्न नहीं। भागाकार नहीं आवड़े तमे कहीं नहीं करो एम तुम क्या कही अगवाना छो कि आ शांत है कि अनंत है कि भागाकार आवड़े तो थी से अट्ले घड़िया थी जाए पीछे आवा थोड़ा भागाकार करता शीखाए न आवड़ता हो तो आवड़ता हो तो सारूँ तो पी तमने आ मुद्दो क्लियर थी जैसे। हलो हमें जो जाए भागाकार करी तरण ने तेर वड़े भागी थी जो अँ तन है ये भाज्य है तेर से भाजक है भाज्य नाना है अट्ले तेरे कान पाड़ा में तन तो क्या नहीं आए एना आप शूँ करव पड़े पॉइंट मूकी दी पॉइंट मूकीने एक शून्य लई लई एट तीस थी जैसे हमें तीस से तेर करता मोटा थी गया तेरे कान पाड़ा में आप आग वधता भाग हाल से तेर एका तेर तेर दू छवी तेर तेरी ओगणचालीस वधी गया जो तीस करता तेर दू ने छवीस अँ पॉइंट मूकी दो एट जीरो पॉइंट बे थी जैसे तेर दू ने छवीस तीस में छवीस बाद कर नाखी एट छवीस ने चार तीस एट चार वे अँ जीरो थी जैसे हमें शेष चार आई आप जोता फरी बीजी वार चार शेष आए तो पुनरावर्तन थी से नहींतर पुनरावर्तन नहीं है आगे जोता जाए शेष ऊपर उतरा सून एट चालीस थर तेरी ओगन चालीस कदा तेर एकाणु पाड़ो न आवड़ो तो तेर गुणिया तन कर नाखा तन तेरी नौ तन एक तन सीधा ओगन चालीस कदा तेर एकाणु पाड़ो न आवड़ो हो तो ये घड़िया पर थी जाए गुणाकार करता जाओ अरे तरत तमने पाड़ो तैयार थो जाए साइड में गुणाकार कर लेवा ये थे शुरुआत में न आवड़ता हो पाड़ा जो आवड़ता हो कारण के आ तो तेर एकाणु से तमें तो वीस एका सुधीना पाड़ा तैयार कर न आवड़ता गुणाकार कर लेवा हलो चालीस में ओगन चालीस काटसू एट एक वे हजी शेषन पुनरावर्तन नहीं जो चार शेष आई पहला तन थी चार आई एक थी ऊपर उतरा शून एट दस भाग न आलो भाग न आलो एटर एका अँ दस है जो तेर भागनी भागे मिलू शून ऊपर उतरा शून एट सौ हमें आम जे सो अत्यारे तेर एकाणु पाड़ो पे तमारे बोलवो पड़े कारण के तेर दाण एक सौ तीस थे तो तेर अठा गुणाकार कर लेवाय आम कहीं एवं नहीं तेर अठा आठ आठ तेरी चौवीस आठ एकाणु घड़ियों से आठ तेरी चौवीस बे आठ एक आठ ने बे एक सौ चार थी जाए आठे वधी सौ करता वधी जाए आठ वाले भाग नहीं आए तो हवे आपणे सात वाले हाल से तो पाकू है वरियानो गुणाकार कर लई तेर सत्ता सात तेरी एकवीस बे सात एका सात आठ ने एक नौ तेर सत्ता एकाणु थाय कदा तेर एकाणु पाड़ो तमने आवड़त तो तमे सीधूज कही सको तेर एका तेर तेर दू छवी तेर तेरी ओगणचालीस तेरू चूकू बावन आ तम पाड़ो मन में बोलता जाओ तो तेर सत्ता एकाणु थाय पछी हजी अँ एकाणु कोई गया तो अँ हजी अपनी पास सौ है तो तेर अठा एक सौ चार थी जाए तो आप तेर सत्ताए भाग हला तेर सत्ता एकाणु साइज में गुणाकार करतु जावानु जेथी करी अने कदाच कोई पाड़ो खोटो बोलाई जाए रकम खोटी मुकाई जाए अथवा तो जवाब एनो पछी आवे नहीं एटले एवुं लागे अहींया कदाच मोटी रकम होय भागाकार बाकी घड़िया होय तो कोई प्रश्न नव सुधीना घड़िया तमने मोटे आवड़ता होय एटले तेर एकाणु पाड़ो कदाच न आवड़तो तो साइड में लखी पण लेवाय एवुं बने तेर एक दस सुधीनो घड़ियो तमे लखी नाखो तो आवी जाय एमां हलो एकाणु ने नौ सौ एट सौ में एकाणु काढ नाखसू एट नौ वे दस में एक जाए तो नौ दस को लई गयो नौ में नौ जाए शून्य एक दस को लई गयो नौ वैधा हजी शेषन पुनरावर्तन नहीं जुओ तन चार एक नौ ऊपर उतरे शून्य एट नेव आ एकाणु था जो तेर सत्ता एकाणु वी जाता नेव ने एक
એટલે છ વડે ભાગ આવશે તો તેર છપ, વળી મોઢેના વડે ગુણાકાર કરી લેવાનું, તેર છપ, છ તેરીને અઢાર, એક છ એક તેર છકને ઇઠોતેર, જો મોટે આવડતું હોય તો તેર છક ઇઠોતેર સીધું થઈ જાય, તો છ તેરી અઢાર, એક છ એક છ ને એક સાત, એટલે સીધો ગુણાકાર સાઈડમાં કરી લેવાનો, એટલે તેર છક ઇઠોતેર. આ બધું રફમાં કામ ભાગાકાર કરતું જવાનું, ગુણાકાર કરતું જવાનું રફની અંદર, એટલે તમારે સરસ મજાનો ભાગાકાર થઈ જશે. હવે આવ્યું અઠ્યોતેર, તો ઇઠોતેર ને બેસી એટલે બાર વધશે, દસ, દસમાંથી આઠ જાય તો બે, અહીંથી એક દસકો લઈ ગયો, આઠ વીધા, આઠમાંથી સાત જાય તો એક, એટલે બાર શેષ વીધા. જો ખાલી એક જ ઓછો રહ્યો, પણ બાર ના ના છે એટલે ભાગ નહીં હાલે. એટલે વળી ઉપરથી ઉતાર્યું શૂન, એટલે એકસો ને વીસ થયા. હવે તેર અઠાઉથી તો આપણે ગુણાકાર કરેલો ત્યાર પહેલો, તો તેર અઠા એકસો ને ચાર થતા હતા, તેર અઠા આઠ તેરી ચોવીસ, બે આઠ ને બે એકસો ને ચાર, આપણે આઠ સુધી તો હાલતું હતું, એકસો ને વીસ છે તો એકસો વીસથી હજી એક નવ વડે, એક દસ વડે ભાગ હલાવ્યો તો તેર દાણ એકસો ત્રીસ, એટલે દસ વધી જાય છે, એટલે નવ વડે ભાગ હાલશે. નવ વડે જોઈ લઈ, આ તેર નવા, નવ તેરી સિત્યાવીસ, બે નવ એકું નવ, દસ ને અગિયાર, એટલે એકસો ને સત્તર થઈશે, એકસો સત્તર ને ત્રણ વીસ થઈશે. જુઓ ત્રણ શેષ આવશે, હજી શેષનું પુનરાવર્તન નથી થતું. તેર નવા એકસો ને સત્તર, જોજે જે રાખો, સત્તર ને ત્રણ વીસ, ત્રણ શેષ આવી, હજી પુનરાવર્તન નથી. જુઓ ત્રણ શેષ, ચાર શેષ, એક શેષ, નવ શેષ, બાર શેષ અને ત્રણ, ત્રણ શેષ આવી ગયા. હવે ઉપરથી ઉતાર્યા શૂન, એ આપણે સાઈડમાં લઈ લઈ, આ ત્રણ ઉપરથી શૂન ઉતારીએ એટલે ત્રીસ થઈ છે. ત્યાં આમ તો પુનરાવર્તન દેખાય છે, પહેલાં ત્રણ હતા એ પાછા ત્રણ આવ્યા, એટલે ત્રીસ થયા. તેર દુ છવ્વીસ, છવ્વી ચાર ત્રીસ, આ બીજી વાર આવી ગઈ શેષ, શેષનું પુનરાવર્તન મીંડું થવા. એનો અર્થ એવો થયો કે બે, આ બગલો બીજી વાર આવી ગયો. જુઓ હવે પુનરાવર્તન કેટલાનું થઈ છે, ત્રેવીસ, ઝીરો, સાત, છ, નવ, ફરી પાછા બે આવ્યા તો ત્રણ, ઝીરો, સાત, છ, નવ, એવી રીતે પાછા આવશે. લેવાનો આમ ગાડી આવી લીધી છે, આના નીચે મૂકી દઈ. તેથી ત્રણના છેદમાં તેર બરાબર ઝીરો પોઈન્ટ ત્રેવીસ ઝીરો સાત છ નવ, આનું પુનરાવર્તન, આટલા અંકનું પુનરાવર્તન થઈ છે. ત્રેવીસ ઝીરો સાત, કેટલા અંક થયા, એક બે ત્રણ ચાર પાંચ ને છ અંકનું પુનરાવર્તન થઈ છે. છ છ વળી પાછા છ પૂરા થઈ છે, વળી પાછા બેથી ચાલુ થઈ છે, વળી છ પૂરા છે, પાછા બેથી ચાલુ થઈ છે, એટલે આ રીતે આનું દશાંશ સ્વરૂપ થયું. એટલે આ અનંત આવ્યું, જુઓ શેષ ઝીરો ન આવી, અહીંયા ક્યાંય શેષ ઝીરો નથી આવતી, પણ અહીંથી શેષનું પુનરાવર્તન થઈ ગયું છે. જો આ ત્રણ, તો અહીંયા ત્રણ હતા, એટલે અહીં લખવું તો અહીંયા અટકાવી દેવાય, અહીં સુધી અટકાવી દેવાય ગાડી. એટલે આવી રીતે આપણે રાખશું, આનું પુનરાવર્તન થાય છે. તેથી આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે, દશાંશ અભિવ્યક્તિ છે. આજે આમ ભાગોકાર કર્યા પછી આપણે નક્કી કરીએ કે શાંત છે, શાંત નહોતું તો અનંત છે, અનંત છે ને પાછું જ આ પુનરાવર્તન થયું. હવે એક મુદ્દો આપણે એ પણ જોઈ લઈએ કે જ્યારે જ્યારે પુનરાવર્તન થવામાં આવે ને, થતું હોય ને, ત્યારે આપણે એને દર્શાવવા માટે એક રીત બતાવી છે કે ભાઈ પાંચ અંકનું પુનરાવર્તન થતું હોય તો પાંચે પાંચ આંકડા પલટો કરી દે, એ રીતે બતાવી દે. તો ત્રણના છેદમાં તેર બરાબર ઝીરો પોઈન્ટ ત્રેવીસ ઝીરો નવ છ નવ, ત્રેવીસ ઝીરો સાત,
છ નવ આટલા અંકનું પુનરાવર્તન માથે લીટો બતાવી દે. જુઓ 23, 07, 69 આટલા અંકોનું એટલે કેટલા થયા? 1, 2, 3, 4, 5 અને 6 અંકનું પુનરાવર્તન થઈ છે. વળી પાછા 6 અંક આવશે, વળી પાછા 6 અંક આવશે, એટલે આ 6 અંકનું વારંવાર પુનરાવર્તન થઈ છે, ક્યાંય અટકશે નહીં. માટે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. આ લીટો બીજી રીતે એવી પણ છે કે બગડા ઉપર લીટો કરો, નવડા ઉપર લીટો કરો, એનો અર્થ એવો છે કે અહીંથી આ બધા અંકનું પુનરાવર્તન થાય છે. એ ન ફાવે તો આખે આખો લીટો જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એના માટે લીટો કરી દેવાય. એટલે એનો અર્થ એક આપણે એ પણ જોઈ શકશું કે આ માથે લીટો હોય એટલે અનંત હોય છે, પણ લીટો હોય એટલે એ આવૃત પણ એ છે. આવું થોડુંક વિચારીએ ગઈ કે તમને કદાચ સીધી કોઈ એવી સંખ્યાઓ આપી હોય અને કે આ દશાંશ અભિવ્યક્તિ છે કેવા પ્રકારનું સ્વરૂપ છે કયો જોઈ. હવે એવા બે ઉદાહરણ આપણે લઈ લઈ. દાખલા તરીકે ભાગાકાર કરવાનું ન કહીએ અને એમને સીધું જ તમને દશાંશ સંખ્યા આપી દે, એવા બે ત્રણ મુદ્દા આપણે સાથે સાથે લેતા જાય કે જેથી કરીને ક્યાંય દાખલામાં આવા પ્રશ્નો આવે તો એ પણ તમને વાંધો ન આવે. આમ કહીએ દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઈ, 0.15 આ શાંત બીજું 0.15 પુનરાવર્તન, 15, 15, 15, 15, 15 આ રીતે માથે મેં લીટો કર્યો છે. આને આવી રીતે પણ દર્શાવી શકાય 0.15, 15, 15, 15 એટલે આ ટપકા આવ્યા. જુઓ કાં ટપકા હોય કાં માથે લીટો જોવા મળે એટલે સમજવાનું કે અનંત તો છે જ, પણ માથે જો લીટો હોય ને જો લીટાવાળું પદ હોય ને આ પદ હોય તો જોઈ લેવાનું કે 15, 15, 15 એવો જવાબ તમને જોવા મળે છે. માટે એ શાંત નથી એટલે અનંત આવૃત. આ શાંત છે, આ અનંત આવૃત છે. ત્રીજું ઉદાહરણ લઈ લઈ, 0.15, 0, 15, 0, 0, 15 10, 20 આગળ ડ્યામ નાખી જવાની. આના પર તમે લીટો નહીં કરી શકો કારણ કે એકે અંકનું અંકો અમુક 5 ને એક એવા આવે છે, પણ સંખ્યાઓનું પુનરાવર્તન ન થતું. અહીંયા 15 આવ્યા, પછી 0, 115 આવ્યા, પછી 0, 0, 15 આવ્યા, એટલે કોઈ સંખ્યાનું પુનરાવર્તન થયું નહીં. માટે અનંતો છે, ટપકા જોઈએ એટલે અનંત તો પાકું જ, પણ માથે કોઈ સંખ્યાનું પુનરાવર્તન નથી, લીટો નથી, એટલે અનંત અનાવૃત. તો આથી અનંત અનાવૃત છે. તો તમે ત્રણને મેં તમને એક એક ઉદાહરણ દઈ દીધું કે આવું સ્વરૂપ જોવા મળે તો એ શાંત હોય, આવું સ્વરૂપ જોવા મળે તો અનંત તો ખરા જ પણ આવૃત હોય, આવું સ્વરૂપ જોવા મળે તો અનંત અનાવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલાઓની પ્રેક્ટિસ કરજો, તમને આ ત્રણમાંથી એક જોવા મળશે. કાં આ જે છે શાંત જોવા મળશે, એક આનંદ આવૃત જોવા મળશે અને આનંદ અનાવૃત જોવા મળશે. તો એના માટે આપણે હવે એક દાખલાનો પ્રકાર બદલાવી નાખી. બીજા દાખલા છે આમાં તમે ઘણું જોવા, ત્રણમાંથી એક જ જોવા મળશે, કાં શાંત થશે, એક આનંદ આવૃત હશે અને કાં આનંદ અનાવૃત હશે. બીજા દાખલા પ્રેક્ટિસ વર્કમાંથી પણ જોવો, જેથી કરીને ભાગાકાર પણ તૈયાર થાય, ઘડિયા પણ તૈયાર થાય, ગુણાકાર પણ તૈયાર થાય. આની સાથે સાથે આટલી વસ્તુ તૈયાર થતી જશે જો મહેનત કરશો તો.